નમસ્કાર, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. આજે છે 5th June, એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જ્યારે એન્વાયરમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં બધાના મગજમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જ આવે છે, કારણ કે આ જ માત્ર એક દિવસ છે જે એન્વાયરમેન્ટની ચર્ચા થાય છે. એન્વાયરમેન્ટની વાત કરીએ અક્રોસ ધ વર્લ્ડ તો કસે ને કસે એવું કહેવાય છે કે જે શિક્ષિત લોકો છે, એજ્યુકેટેડ લોકો છે, તેઓ જ સમવેર ઓર ધી અધર રિસ્પોન્સિબલ છે ફોર ધ ઓઝોન ક્રેક ઓર સે જે વધતી ગરમી છે, મોન્સૂન્સ જે વધારે દે આર કોઝિંગ ટ્રબલ. સો સમવેર ઓર ધી અધર ઇટ ઇઝ બીન સેડ દેટ એજ્યુકેટેડ પીપલ આર બિહેવિંગ લાઇક દે આર નોટ એજ્યુકેટેડ વેન ઇટ કમ્સ ટુ એન્વાયરમેન્ટ. અને ત્યાં જ દેશના યુવાનો છે જે એવરી યર ડિફરન્ટ સ્ટડીઝ કરતા હોય છે રિગાર્ડિંગ ટુ ધી એન્વાયરમેન્ટ. અને ત્યાં જ આજે આપણી સાથે જોડાઈ ગયા છે MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, જો એ એન્વાયરમેન્ટને લઈને ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઉપર રિસર્ચસ કર્યા છે. એન્ડ આજે તેઓ સાથે આપણે ચર્ચા કરશું અબાઉટ ધ રિસર્ચસ એન્ડ હાઉ ઇટ વિલ બી હેલ્પિંગ ધી એન્વાયરમેન્ટ. થેન્ક યુ સો મચ એવરી વન ફોર બીંગ હિયર વિથ અસ. સો આસ્થા, વિલ સ્ટાર્ટ વિથ યુ. એઝ આઈ સેડ દેટ યુ નો વી ઓનલી ટોક અબાઉટ એન્વાયરમેન્ટ એન્ડ યુ નો ટેકિંગ કેર ઓફ ધ ટ્રીઝ ઓનલી ઓન ધી એન્વાયરમેન્ટ ડેઝ. તો તમે પણ એક સ્ટડી કર્યું છે અને એઝ અન યંગસ્ટર બિફોર યર રિસર્ચ, એઝ અ યંગસ્ટર તમે તમારું શું ટેક છે ઓન ધ ફેક્ટ કે પીપલ આર ગેટિંગ મોર કેરલેસ અબાઉટ ધ એન્વાયરમેન્ટ? સો મારો એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકો ઘરથી જ સ્ટાર્ટ કરે. આપણે બધા જાણીએ છીએ કે બધી જ વસ્તુ ઘરથી સ્ટાર્ટ થતી હોય છે, એન્ડ આઈ બિલીવ કે ઘરથી અગર આપણે ચેન્જ કરશું તો ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ શકે છે. એન્ડ સૌથી ફર્સ્ટ ટોપિક જે મારા દિમાગમાં આવે છે ઇટ ઇઝ હાઉસ વેસ્ટ મેનેજમેન્ટ. તો ઘરથી આપણો જેટલો પણ કચરો આપણને મળતો હોય છે, કચરો એટલે જે પણ આપણા વેજીટેબલ પીઝ છે કાં તો આપણા પેકેટ છે ને બધું, એને આપણે કેવી રીતના મેનેજ કરીએ છીએ? તો આપણે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ વિશે તો આપણે જાણીએ છીએ, ગવર્મેન્ટે એના વિશે બહુ જ આપણને ઇન્ફોર્મ કર્યું છે, પણ વેટ વેસ્ટ જે વેજીટેબલ પીઝ એને આપણે કેવી રીતના મેનેજ કરી શકીએ છીએ? તો હવે ઘણા બધા લોકો કમ્પોસ્ટિંગ પર ફોકસ કરી રહ્યા છે, તો એ વેટ વેસ્ટને આપણે કમ્પોસ્ટિંગમાં યુઝ કરી શકીએ છીએ અને એનાથી ઘણા બધા લોકો બાયો એન્ઝાઇમ્સ પણ બનાવે છે અને ફર્ટિલાઇઝર્સ પણ બનાવે છે. તો એનાથી તમે ઘરના જેટલા પણ યુટેન્સિલ્સ હોય એને ક્લીન કરવા માટે બી એ બનાવી શકો છો, જે આપણે કેમિકલ્સ બનાવીએ છીએ. સો એના વિશે બી અગર આપણે સ્ટડી કરીએ થોડું, તો દેર આર મેની પીપલ હુ કેન હેલ્પ અસ ઇન પ્રોડ્યુસિંગ ધીઝ હાઉસહોલ્ડ કેમિકલ્સ, એન્ડ ઇટ કેન બી વેરી હેલ્પફુલ ફોર અસ. રાઇટ. આપણી સાથે પ્રાચી પણ છે. પ્રાચી ઇઝ ઓલ્સો ડન અ રિસર્ચ. પ્રાચી, આપણે તમારા રિસર્ચની વાત કરીએ એના કરતાં પહેલાં, જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં પણ કહ્યું કે એજ્યુકેટેડ લોકો છે જે વધારે ડેવલપમેન્ટના માઇન્ડસેટ સાથે ટ્રીઝ કટ ડાઉન થતા હોય છે કે સમવેર ઓર ધી અધર ડિસ્ટ્રોય થતા હોય છે. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન ધીસ? એટલે આપણી એન્વાયરમેન્ટની પોલિસી જોઈએ તો આર્ટિકલ 51A છે, જેમાં એવું સ્પેસિફાઈ કર્યું છે કે લોકો બી એક જગ્યાએ જવાબદાર છે એન્વાયરમેન્ટને બચાવવા માટે. તમે એને ધારો કે એક ટ્રી છે તો તમે ઇઝીલી એને કટ કરી દીધું ભાઈ કે રસ્તામાં આવી રહ્યું છે, પણ તમે એનો ઓલ્ટરનેટિવ વે તો શોધો કે રસ્તામાં આવી રહ્યું છે તો ઓલ્ટરનેટિવ વે શું છે. તો હવે એમાં આપણે આગળ વધીએ તો અત્યારની નવી ટેકનોલોજીસ છે તેમાં હાઇડ્રોપોનિક્સ છે. હાઇડ્રોપોનિક્સ એટલે કે વોટરમાં ઉગાડવામાં આવતી બધી પ્લાન્ટ સ્પીસીસ. તો એ ઘરના લેવલ પર બહુ સારી રીતે વર્કઆઉટ કરી શકે છે. તમે ઇઝીલી એને અપ્રોપ્રિએટ ન્યુટ્રિશન આપીને પ્લાન્ટમાં સારી રીતે ગ્રો કરી શકો છો, તો એ રીતે ઘરમાં ગ્રીનરી બી રહેશે અને તમને પોતાને સારું લાગશે. બીજું છે, હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની બી વાત કરીએ સાથે સાથે, તો બીજું છે હવે આ વધતી ગરમી છે બધા જે રીતે કહી રહ્યા છે, તો એમાં આપણે કરી શકીએ કે ગ્રીન બિલ્ડિંગ. તો ગ્રીન બિલ્ડિંગ એટલે કે શું? તો જે અફોર્ડેબલ પ્રાઇઝિસ પર તમે વર્ટિકલ પ્લાન્ટેશન કરો. ધારો કે ફ્લેટ્સ છે તો જે સાઈડ પર છાંયડો આવતો હશે અને તમને લાગે છે કે અહીંયા પ્લાન્ટ સારી રીતે ઉગી શકે છે, તો ત્યાં તમે વર્ટિકલ ગાર્ડનિંગ કરો, જેનાથી તમારું એટમોસ્ફિયર કૂલ ડાઉન રહેશે અને તમને પોતાને સારું લાગશે. તો મારો પોતાનો આ એક ઓપિનિયન છે કે પબ્લિક આ રીતે બીજી સાઈડ પર ડાયવર્ટ કરી શકાય છે rather than only destroying the plant species. True. આપણી સાથે અંકિતભાઈ પણ છે અને અંકિતભાઈએ પણ એક ખૂબ સરસ રિસર્ચ કર્યો છે. એન્ડ અંકિતભાઈ, લાઈક પ્રાચી જસ્ટ સેડ કે ગરમી પણ વધી રહી છે, સમવેર ધી અધર આપણને ઓઝોન ક્રેકના વિશે પણ વધારે જાણકારી છે, પીપલ આર અવેર નાવ. તો આ ખબર પડ્યા બાદ પણ એવરી યુ નો સમવેર ધી અધર વી ઓલ નો કે આપણે રિસ્પોન્સિબલ છે ફોર વોટ ઇઝ હેપનિંગ, કેમ એવું છે કે લોકો એક્શન નથી લઈ રહ્યા? લાઈક આપણે જેવી રીતે જાણીએ, આપણે એન્વાયરમેન્ટ જોડે ઈચ એન્ડ એવરી સિચ્યુએશન વી આર કનેક્ટેડ. લાઈક આપણે એવરી મુમેન્ટ પર શ્વાસ લઈએ છીએ, પાણી, તો આપણે પાણી એકદમ જરૂરી વસ્તુ છે. સો આપણે એન્વાયરમેન્ટ સાથે કનેક્ટેડ છે.
લાઈક હું હવે મારું રોજિંદા જીવનનું હું તમને એક્ઝામ્પલ આપું તો હું અત્યારે એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું એઝ અ એચઆર તરીકે. તો બેઝિકલી ઇન્ડસ્ટ્રીમાં કયા કયા પ્રકારના પોલ્યુશન આપણે જોવા મળે છે? એર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે. સો આ બધા પોલ્યુશનને આપણે કેવી રીતે અટકાવવા જોઈએ? તો ઇન્ડસ્ટ્રી એના માટે કામ કરી રહી છે, ખાસ કરીને જીપીસીબી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એની જે ગાઈડલાઇન્સ આવે છે એ ઇન્ડસ્ટ્રી એનું પાલન કરવું જોઈએ, પ્રોપર એનું પોલ્યુશન પ્રોપર નિરાકરણ લાવવું જોઈએ. સપોઝ હું તમને કહીશ કે સોઇલ પોલ્યુશન પર આપણે વાત કરીએ તો સોઇલ પોલ્યુશનના ડિસ્પોઝેબલ માટે પ્રોપર એનું ડિસ્પોઝેબલ હોવું જોઈએ. વોટર પોલ્યુશન, તો વોટર પોલ્યુશનમાં આપણે જોઈએ તો લાઈક વોટરને પ્રોપર રીપ્રોસેસ કેવી રીતે કરાય, ઇન્ડસ્ટ્રી એના પર ફોકસ કરવો જોઈએ. ગેસ પોલ્યુશન, તો હવામાં બધા વાયુ છોડતા પહેલાં કંપનીએ વિચારવું જોઈએ કે આ વાયુથી વાતાવરણ કેટલું પ્રદૂષિત થશે, ક્લાઇમેટ ઉપર શું અસર આવશે, તો ઇન્ડસ્ટ્રી એના પર પણ ફોકસ કરવો જોઈએ. અને લાસ્ટમાં હું કહીશ કે ઓઇલ પોલ્યુશન પણ આપણે જોવા મળે છે. ઓઇલ જમીનમાં જાય છે તો જમીનને બહુ નુકસાનકારક છે, તો પ્રોપર ઓઇલનું પણ રીપ્રોસેસિંગ થાય છે. સો કંપનીએ અને બધાએ સાથે મળીને એ લેવલ પર આપણે કામ કરવું જોઈએ. ટ્રુ. ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ, કે જ્યારે આપણે ઘણા બધા ડિફરન્ટ પોલ્યુશન્સની વાત કરતા હોઈએ ત્યારે હમણાં ઘણી બધી એક્ટિવ મોમેન્ટ્સ ચાલે છે, જેમ કે સેવ સોઇલ બાય સદગુરુ. તો જ્યારે આટલા મોટા લેવલ પર એક મૂવમેન્ટ ચાલતી હોય તો ડુ યુ થિંક કે આ બધી જે મૂવમેન્ટ છે એ જસ્ટ ફોર ધ સેક ઓફ મૂવમેન્ટ રહી જાય છે કે પછી એકચ્યુઅલી ફિઝિબલ હોય છે, લોકો એને સિરિયસલી લે છે એન્ડ પીપલ વર્ક ઓન ઇટ? એટલે હું આમાં એવું કહેવા માંગીશ કે લોકો કોઈ બી એક સેલિબ્રિટી કોઈ એક ઇવેન્ટ ઉઠાવે છે તો એની સાથે ઇઝીલી કનેક્ટ થઈ જાય છે કે ભાઈ સેવ સોઇલ, તો હા ચલો સેવ સોઇલ, ટી શર્ટ પહેરી લીધું, એનું કેપ પહેરી લીધી, બટ ઇટ ડઝન્ટ મેટર, યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. નો ડાઉટ બહુ જ સારી કેમ્પેન છે સેવ સોઇલની, બટ જેમ મેં મારું રિસર્ચ કર્યું તો મેં એમાં એ પોઈન્ટ ઉમેર્યો કે ભાઈ સેવ સોઇલ ચાલી રહ્યું છે તો આપણે આ એરિયાનું બી ઓર્ગેનિક મેટર કાઢી જોઈએ કે શું છે પ્રોપર કન્ડિશન. ભલે ઓર્ગેનિક મેટર ડિક્રીઝ થઈ રહ્યું છે પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ઓર્ગેનિક મેટર હજુ રિટ્રાઈવ થયું છે. તો એ રિટ્રાઈવ કેમ થયું છે? કારણ કે તે ફોરેસ્ટ એરિયા છે, સોઇલને પૂરતો ખોરાક મળી રહે છે. એ શેમાંથી? તો કે પાનખર થઈ તો પાનથી મળી રહે છે, એનિમલ્સ છે તો એ લોકોનું જે વેસ્ટ છે એનાથી મળી રહે છે. તો એ બી એક નેચરલ પ્રોસેસ છે. આપણે કેમિકલ્સ ઇમ્પ્લિમેન્ટ કરીને ઓર્ગેનિક મેટર વધારવું એના કરતાં આ બી એક નેચરલ પ્રોસેસ છે, તો આપણે આના પર એક ફોકસ કરવું જોઈએ. રાઈટ. આસ્થા, જેવી રીતે યુ નો પ્રાચી સેટ કે વન સેલિબ્રિટી સ્ટાર્ટ્સ અ મોમેન્ટ, તો જે યંગસ્ટર્સ છે એન્વાયરમેન્ટ ડેના દિવસે કે કોઈ પણ એક પર્ટિક્યુલર વોટર ડે છે, અર્થ ડે છે, એવરી વન વિલ કમ આઉટ વેરિંગ ટી શર્ટ્સ મેચિંગ ક્લોથ્સ અને પછી ધે બીકમ ઇગ્નોરન્ટ. યોર ટેક ઓન ધેટ? સો આઈ બિલીવ કે આ બધામાં સોશિયલ મીડિયાનો બહુ જ મોટો રોલ પ્લે થાય છે, કે મતલબ જ્યારે પણ કોઈ બી આવો ડે સેલિબ્રેટ થાય છે ઘણા બધા લોકો એક્ટિવ થાય છે એમના સોશિયલ મીડિયા પર, દે પોસ્ટ અબાઉટ ઇટ, દે શેર મેની અધર પોસ્ટ રિગાર્ડિંગ દેટ ટોપિક. બટ એના પછી જેવી રીતના પ્રાચીએ કીધું, કોઈ બી એક્શન નથી લેવામાં આવતું. જ્યાં સુધી એક્શન લેવામાં નહીં આવે કોઈ બી વસ્તુમાં સુધારો નથી આવવાનો. તો ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ અબાઉટ ઇટ, યુ કેન જોઈન સચ કેમ્પેન્સ એન્ડ વોલન્ટિયરલી હેલ્પ દેમ કે આમાં હું કઈ રીતે હું હેલ્પ કરી શકું છું. બધાનું અલગ અલગ સ્પેશિયલાઇઝેશન હોય, સો આઈ થિંક દે કુડ હેલ્પ દેમ ઇવન બાય મીડિયા કવરેજ ઓર બાય દેર ફિઝિકલ એક્ટ ઓફ હેલ્પિંગ બાય ગ્રોઈંગ અ ટ્રી ઓર મે બી સોઇલ છે તો એના વિશે સ્ટડી કરીને. રિસર્ચર્સ કેન સ્ટડી અબાઉટ ધ સોઇલ ઓર ધ લેન્ડ વેર દે લીવ એન્ડ એના પ્રમાણે લોકો એમાં હેલ્પ કરી શકે છે. તો એક્ટિવ પાર્ટિસિપેશન હોવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ પોસ્ટિંગ અબાઉટ. સો મારે એક બીજી વસ્તુ એડ કરવી હતી કે મેં સોશિયલ મીડિયા પરથી એક બહુ જ સરસ ટર્મ હમણાં શીખી છું, દેટ ઇઝ પ્રી લવડ પ્રોડક્ટ્સ. તો ઘણા બધા બેબીઝ જે 1 to 5 years બેબીઝ હોય છે એ લોકો માટે આપણે ઘણા બધા પ્રોડક્ટ્સ હમણાં લેતા હોય છે, અને ક્લોથથી લઈને એ લોકોના ટોયઝ જે બધા હોય છે દે કોસ્ટ અ લોટ, રાઈટ? બેબીનું જેટલા બી પ્રોડક્ટ્સ હોય છે દે કોસ્ટ અ લોટ. સો આઈ થિંક દેટ એક ટર્મ જે મેં સોશિયલ મીડિયાથી શીખી છું એ બધાને મારે શેર કરવો છે કે પ્રી લવડ પ્રોડક્ટ્સ, જે બી પ્રી લવડ ક્લોથ્સ, એ તમારે યુઝ કરવા જોઈએ. અગર તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝમાં કોઈ ડોટર કે કોઈ બોય જન્મ્યું છે તો એનું તમે પ્રોડક્ટ્સ યુઝ કરવામાં હિચકાશો ના, બિકોઝ ઇટ ઇઝ પ્રી લવડ પ્રોડક્ટ્સ. તો આ ટર્મ મને બહુ જ ગમ્યો હતો, સો આઈ વોન્ટેડ ટુ શેર અબાઉટ દેટ. રાઈટ. સો એનાથી એન્વાયરમેન્ટ ડેફિનેટલી, બીકોઝ જેટલું તમે ઓછી વસ્તુ બાય કરશો એટલી તમારે ઓછું ડિસ્પોઝ કરવું પડશે. સો દેટ ઇઝ વાય ઇટ્સ વેરી એસેન્શિયલ. ટ્રુ. હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે હવે યુથની જ વાત કરીએ, મારા જેવા આપણા બધા જેવા,
તો એવું જરૂરી નથી કે આપણે એકલા કશું નહીં કરી શકીએ. હવે આજે જ હું અમારું ભવ્ય ભારત ફાઉન્ડેશન છે તો એના થ્રુ અમે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ કે જે એકવાર યુઝ કરીને ફેંકી દેવાનું છે તો એને અમે લોકો રિકવર કરીએ છીએ. બધા અલગ અલગ ઘરમાંથી એટલે પ્લાસ્ટિક બોટલ્સ છે તો એ અમે કલેક્ટ કરીએ છીએ, અને બીજો વેસ્ટ છે એને કલેક્ટ કરીએ છીએ. તો એમાંથી ઇકો બ્રિક બનાવી રહ્યા છે અત્યારે, નો ડાઉટ. એનું હવે ઇમ્પ્લિમેન્ટેશન મંથલી ઓર ટુ મંથ્સમાં આવશે કે એનામાંથી કરવું શું. તો આવી રીતે સ્મોલ સ્કેલ પ્રોજેક્ટ્સ બી એક યુથે ઉપાડવા જોઈએ કે ભાઈ નાની નાની વસ્તુથી જ આપણે કંઈ મોટી વસ્તુ સુધી પહોંચવાના છે, અને એવી રીતે યોગદાન આપણે કરી શકીએ. રાઈટ, અંકિતભાઈને. જેવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે પર્યાવરણની અવેરનેસ આપણે બધામાં હોવી જોઈએ. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે વન એન્વાયરમેન્ટ ડે આવે તો લોકો વૃક્ષો આવે છે, ટ્રી પ્લાન્ટેશન તો કરે છે, પણ એનું પ્રોપર મેન્ટેન નથી કરતું. રાઈટ. તો હું બધાને જ મેસેજ આપવા માગું છું કે તમે ઝાડ વાવો, પણ ઝાડનું પ્રોપર મેન્ટેન કરવું જોઈએ, એને પ્રોપર જતન કરો, જેથી એક વૃક્ષ આજે અત્યારે બીજ આપણે જમીનમાં નાખ્યું છે, કાલે મોટું વૃક્ષ બનશે, બધાને ફાયદો થશે. તો આની અવેરનેસ સમાજમાં હોવી જોઈએ, અને આપણે આ પર્યાવરણને સાચવવાની જવાબદારી આપણી પણ છે, બધાની છે. સ્વચ્છથી આપણે શરૂઆત કરવાની છે. રાઈટ, થેન્ક યુ સો મચ ફોર બીંગ હિયર વિથ અસ, ખૂબ ખૂબ આભાર. ઓકે, તો આ હતા આપણી સાથે MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ. અને જેમ અંકિતભાઈ જસ્ટ સેડ કે વૃક્ષ તો બધા રોપી દે છે, પણ વોટ નેક્સ્ટ? મેન્ટેનન્સ, ધ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેવી રીતે વી હેડ ડિસ્કશન વિથ ધીઝ ટુ લેડીઝ એઝ વેલ કે તેઓએ રિસર્ચ કર્યા છે, ખૂબ ઘણા સારા જે પ્રોજેક્ટ્સ છે, રિસર્ચર્સ છે, આવી રહ્યા છે. એન્ડ આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ કે આપણે બધા એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ એને સિરિયસલી લઈએ, એન્ડ વી શુડ ઓલ મૂવ ટુવર્ડ્સ અ ગ્રીનર કન્ટ્રી, ટુવર્ડ્સ અ ગ્રીનર વર્લ્ડ. થેન્ક યુ.